खर्च કરવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની ઓરંગપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળા જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે અને ગરીબ પરિવારના બાળકો આવી શાળાઓમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. ઠાસરા તાલુકાના ઓરંગપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળા હાલ જર્જરિત હાલતમાં છે. આ શાળામાં કુલ 8 વર્ગો છે, જેમાંથી 5 વર્ગો જર્જરિત હાલતમાં છે. વર્ગોના સાપરા બારીબારના તૂટેલી હાલતમાં છે અને ફ્લોરિંગ પણ ઉખડી ગયેલી સ્થિતિમાં છે. આ શાળાનું નિર્માણ 1961 હાલની સાલમાં થઈ હતી, જે હાલ 2014 જર્જરિત હાલતમાં છે. આ શાળામાં આશરે 165 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 7 શિક્ષકો છે. પરંતુ આ શાળા એટલી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ શાળાનું ભણતરિયું તૂટી ગયું છે અને ફ્લોરિંગ પણ ઉખડી ગયેલું છે, જેના કારણે સાપ વિંસી જેવા ઝેરી જંતુઓ ફર્યા કરે છે, જેનાથી વિદ્યાર્થીઓને જીવનું જોખમ પણ રહેલું છે. આ બાબતે અનેકવાર જિલ્લાના શિક્ષણ વિભાગને લિખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં પણ જૈસે તેની પરિસ્થિતિ છે. શાળામાં ઓરડાની ઘટનાના કારણે 1 અને 2 એમ 2-2 વર્ગના વિદ્યાર્થીઓને ભેગા બેસીને અભ્યાસ કરવો પડે છે. આ શાળામાં ઓરડાઓની કટ હોવાના કારણે હાલ તો રદ થયેલ ઓરડાની બહાર બાળકોને બેસાડવામાં આવે છે. ત્યાં પણ બાળકોના માથે જોખમ એટલે કે પિલ્લર જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. તેમ છતાં તંત્ર દ્વારા જર્જરિત ઓરડાઓને તોડી પાડીને નવીન બનાવવામાં આવતા નથી, જેથી શાળાના આચાર્ય તેમજ વાલીઓની માંગ છે કે વહેલી તકે શાળાના જર્જરિત ઓરડા તોડી પાડીને નવીન ઓરડા બાંધવામાં આવે, જેથી બાળકોનું જીવ જોખમાય નહીં અને બાળકો ભયમુક્ત અભ્યાસ કરી શકે. સંદીપ સિંહ, જડેશ ટીવી, ગઢતેશ્વર.